પંચાયતોની ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે. શહેરી મતદારો બાદ હવે ગ્રામીણ મતદારો પર વધુ પકડ જમાવવા માટે ભાજપ સરકાર આગળ વધી રહી છે અને એ જ હિસાબથી રણનીતિ પણ ઘડી રહી છે. ગ્રામ પંચાયતની ચૂંટણી ટ્રેલર માનવામાં આવી રહી છે, કારણ કે 2022માં યોજાવા જઈ રહી છે વિધાનસભાની ચૂંટણી. જો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વધુ બેઠક મેળવી શકે છે, વધુ પંચાયત જીતી શકે છે, તો જ તે વિધાનસભાની ચૂંટણીમાં મતદારોને મનાવી શકે છે, રીઝવી શકે છે. આજ મુદ્દા પર કરીશું વાત. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. એવું કહેવાય છે કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જો ભાજપની જય જયકાર થશે તો જ વિધાનસભાની ચૂંટણીમાં તેઓ સારા મત મેળવી શકશે અને સારી બેઠક, જે લક્ષ્યાંક ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યો છે 150થી વધુ બેઠકો પ્રાપ્ત કરવાનું, તે પ્રાપ્ત થઈ શકે છે. રૂપાણી સરકારની વિદાય બાદ નવી સરકાર માટે ચૂંટણીઓ પડકાર સમાન છે. વિધાનસભાની પેટા ચૂંટણીથી માંડીને ગાંધીનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે સારું પ્રદર્શન કર્યું છે. હવે 10,000થી વધુ ગ્રામ પંચાયતોની 19 ડિસેમ્બરે ચૂંટણી યોજાવા જઈ રહી છે. હાલ કોંગ્રેસમાં શૂન્ય અવકાશ છે અને નેતાગીરીના નામે મીંડું છે. ગુજરાત કોંગ્રેસ હાલ લાગે છે કે સ્લીપિંગ મોડ પર આવી ગઈ છે. પ્રદેશ પ્રમુખથી માંડીને વિધાનસભા વિપક્ષના નેતાની નિમણૂકને લઈને કોઈ ઠેકાણા નથી દેખાતા. ભાજપ આ તકનો ભરપૂર લાભ લેવા તૈયાર છે. આ તરફ દિવાળી સ્નેહ મિલનના કાર્યક્રમ યોજી ભારતીય જનતા પાર્ટી પોતાની પકડ વધુ મજબૂત કરવા માંગી રહી છે અને રણનીતિ પણ ઘડી રહી છે. પેજ કમિટીની રચના તો થઈ જ ચૂકી છે, પરંતુ એ ખાસ રણનીતિ સાથે પાટેલ અને ભૂપેન્દ્ર સરકારની ટીમ આગળ વધતી જોવા મળી રહી છે. ત્યારે મહત્વની વાત તો એ છે કે આ તમામ રણનીતિ ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીને પડી શકે છે, કારણ કે કોંગ્રેસ અત્યારે દૂર દૂર સુધી ક્યાંય ગ્રાઉન્ડ લેવલ પર નજર નથી આવી રહી. એપીએમસીની ચૂંટણીઓમાં ભાજપ તરફી પરિણામ આવ્યું છે, આમ ભાજપ તરફી માહોલ સર્જાઈ રહ્યો છે. આ સંજોગોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાય તો ભાજપને રાજકીય લાભ મેળવવાનો અંદાજ છે. શહેરી મતદારો પર ભાજપનો રાજકીય દબદબો યથાવત છે. હજુ એ ગ્રામીણ મતદારો ભાજપના કબજામાં નથી. આ જોતા ગ્રામ પંચાયતો પર રાજકીય કબજો મેળવવા ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. પંચાયતોની ચૂંટણી પરથી ભાજપ ગ્રામીણ મતદારોનો મૂળ જાણવા માંગે છે. જો ગ્રામીણ મતદારો ભાજપ સરકારથી સંતુષ્ટ ન હોય તો વિધાનસભાની ચૂંટણીમાં જોખમ પૂરેપૂરી ભાજપને થઈ શકે છે. પંચાયતો પર કબજો મેળવવાના ભાગરૂપે જ સરકારે સમરસ ગામ માટે લાખો રૂપિયા ગ્રાન્ટ આપવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભામાં આ વખતે પૂર્ણ બજેટ નહીં પણ લેખાનુદાન રજૂ થાય તે પણ વહેલી ચૂંટણીના અણસાર છે. પરંતુ આ પહેલા જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સ્પષ્ટ કહી ચૂક્યા છે કે ચૂંટણી વહેલી નહીં યોજાય. આમ ભારતીય જનતા પાર્ટીની નજર પંચાયતોની ચૂંટણી પર છે. જો પંચાયતની ચૂંટણીમાં તેઓ સારું પ્રદર્શન કરી અને મતદારોને મનાવી લે છે તો વિધાનસભામાં જીતનો માર્ગ તેમનો મોકળો ચોક્કસપણે થઈ જાય છે. આ રિપોર્ટમાં બસ આટલું જ. તમારા અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો. આ ઉપરાંત ગુજરાતના તમામ સમાચાર જોવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.